કેમ છો મિત્રો, હું છું કલ્પના, કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ સ્વામિનારાયણ મંદિરના પ્રસાદીમાં મળતી કઢીની રેસીપી. આજે આપણે એકદમ ફ્લેવરથી ભરપૂર અને ટેસ્ટી આ કઢીને એક સિક્રેટ સામગ્રી સાથે બનાવીશું, જેનાથી કઢીમાં એકદમ ફ્લેવર આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. આ કઢીને તમે પુલાવ સાથે, ખીચડી સાથે અથવા ભાત સાથે ખાઈ શકો છો. તો ચાલો બનાવી લઈએ કઢી. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. સ્વામિનારાયણ કઢી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેસ્ટ બનાવી લઈએ. એના માટે મેં અહીં એક ખલ અને ખાયણી લઈ લીધી છે અને એમાં મેં 3 લીલા મરચાં સમારીને લઈ લીધા છે. તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. એક નાનો ટુકડો આદુનો લીધો છે, એને પણ નાના ટુકડામાં સમારીને લીધા છે. અને 5-6 મીઠા લીમડાના પાન લઈ લીધા છે. મીઠા લીમડાના પાનને તમે હાથથી આમ તોડીને પછી આપણે એને કૂટી લઈશું અને વાટીને આપણે એક દરદરી પેસ્ટ તૈયાર કરવાની છે. આ પેસ્ટ એકદમ નાખશો ને તમે કઢીમાં તો એકદમ મીઠા લીમડાની ફ્લેવર આવશે અને આપણી કઢી એકદમ ફાઇન બને છે. જુઓ મિત્રો, કઢીમાં નાખવાની એની સ્પેશિયલ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. થોડી મેં દરદરી પીસી લીધી છે. આ નાખવાથી આપણી કઢી એકદમ ફ્લેવરવાળી બને છે. હવે આપણું કઢીનું મિશ્રણ બનાવી લઈએ. એના માટે મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે અને એમાં 1 કપ મેં ખાટું દહીં લીધું છે, ઘરનું જ દહીં લીધું છે. તમે દહીંની જગા પર છાશ પણ લઈ શકો છો, પરંતુ એનું પ્રમાણ તમારે વધારે કરી દેવાનું. હવે ત્યારબાદ એમાં આપણે બેસન નાખીશું. મેં અહીં 2 ટેબલસ્પૂન બેસન લીધો છે. ચણાનો ઝીણો લોટ લેવાનો છે કઢીને આપણે થિકનેસ આપવા માટે. ત્યારબાદ આપણે વાટીને તૈયાર રાખેલું જે ચટણી છે એ નાખીશું. બધી જ તમારે નાખી દેવાની છે, કારણ કે મેં કઢીના પ્રમાણમાં જ આદુ મરચાં અને કઢી પત્તા લીધા છે, એને નાખીશું. અને ત્યારબાદ આપણે 1 કપ પાણી નાખીશું. હમણાં આપણે 1 કપ જ પાણી નાખીશું, ફરી જ્યારે કઢીનો વઘાર કરીશું ત્યારે બાકીનું પાણી એમાં ઉમેરીશું. પાણી ઉમેર્યા બાદ હવે આપણે બધા જ મિશ્રણને સરસ ચન કરી લેવાનું છે. જુઓ, આપણું કઢીનું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે. હવે આ મિશ્રણને આપણે બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ. કઢીનો વઘાર કરવા માટે કોઈ પણ ઊંડું વાસણ અથવા પહોળું વાસણ લેવાનું છે. મેં અહીં પહોળું પેન લીધું છે અને એમાં આપણે 1.5 ચમચી દેશી ઘી નાખીશું. હંમેશા કઢીનો વઘાર દેશી ઘીમાં જ કરવાનો, તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઘી થોડું ગરમ થાય ત્યારબાદ એમાં આપણે 1 નાની ચમચી જીરું નાખીશું, 5 ચમચી મેથીના દાણા નાખીશું. મેથીના દાણાનો વઘાર કઢીમાં ખૂબ જ સરસ લાગતો હોય છે. ત્યારબાદ 1 તેજપત્તું નાખીશું, 1 તજનો ટુકડો નાખીશું, 1 સૂકું લાલ મરચું નાખીશું અને 4 લવિંગ નાખીશું. કઢીનો વઘાર જ તમારો સારો હોવો જોઈએ. અને ત્યારબાદ 5-6 મીઠા લીમડાના પાન નાખીશું. એકદમ ફ્લેવરફુલ કઢી બને છે, એનો વઘાર જ સારો હોવો જોઈએ. અને ત્યારબાદ 5 ચમચી હિંગ નાખીશું અને વઘારને બરાબર આપણે સાંતળવા દઈશું. વઘારને સરસ મિક્સ કરીને જ્યાં સુધી જીરું સરસ સતળાઈ ના જાય અને વઘારની એકદમ સરસ સુગંધ ના આવી જાય ત્યાં સુધી આપણે વઘારને સાંતળી લેવાનો છે. જુઓ મિત્રો, લગભગ 1 મિનિટ થઈ ગઈ છે અને આપણો વઘાર સરસ સતળાઈ ગયો છે અને ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે. હવે આપણે જે મિશ્રણ રેડી રાખ્યું છે એ નાખીશું અને એને પણ આપણે સરસ હલાવીને મિક્સ કરીને નાખવાનું છે. અને ત્યારબાદ આપણે ફરી 1 કપ પાણી નાખીશું. પાણીનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો, તમને કઢી કેટલી થિકનેસ જોવે છે એ પ્રમાણે. અહીં આપણે આજે 3 વ્યક્તિને થાય એટલી કઢી બનાવી રહ્યા છે અને કઢીને આપણે 1 વખત સરસ હલાવી દઈશું અને સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા બાદ ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ કરી દઈશું અને કઢીને સતત હલાવતા 1 ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી લઈશું. જુઓ મિત્રો, સતત હલાવતા આપણી કઢી ઉકળવા માંડી છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને કઢીને આપણે ફેરવતા રહીશું. હવે એમાં
5 ચમચી તજનો પાવડર નાખીશું. આ સિક્રેટ સામગ્રી છે. તજનો પાવડર નાખવાથી જ આપણી કઢી એકદમ ફ્લેવરવાળી બને છે અને સ્વામિનારાયણ મંદિરમાં તજનો પાવડર જ નાખતા હોય છે. અને 2 મોટી ચમચી ખાંડ નાખીશું. ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ. બધું જ આપણે સરસ મિક્સ કરી અને કઢીને 2-3 મિનિટ માટે ઉકળવા દઈશું. ધીમા તાપે કઢી જેટલી ઉકળે ને એટલો એનો ટેસ્ટ વધતો હોય છે. એટલે લગભગ 3 મિનિટ સુધી આપણે કઢીને ઉકળવા દઈશું. જુઓ મિત્રો, 3 મિનિટ થઈ ગઈ છે અને આપણી કઢી સરસ ઉકળીને ઘાટી થઈ ગઈ છે અને કઢીની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. હવે છેલ્લે એમાં લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણી સ્વામિનારાયણમાં પ્રસાદીમાં મળતી કઢી તૈયાર થઈ ગઈ છે. આ કઢીને તમે ખીચડી સાથે અથવા ભાત સાથે ખાઈ શકો છો અથવા પુલાવ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તૈયાર છે આપણી ગરમાગરમ સ્વામિનારાયણ મંદિરના પ્રસાદીમાં મળતી અથવા તો પ્રેમવતીમાં આપણે જે ખીચડી સાથે ખાઈએ છીએ એ કઢી બનીને રેડી થઈ ગઈ છે. એને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. સર્વ કરતી વખતે તમે જોતા હશો એનું થિકનેસ કેટલી સરસ છે અને પરફેક્ટ કઢી બની છે. છેલ્લે લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમાગરમ કઢીને આપણે ખીચડી સાથે સર્વ કરીશું. તો મિત્રો, બની છે ને એકદમ સ્વામિનારાયણના મંદિરમાં પ્રસાદી રૂપે મળતી કઢીની જેવી જ કઢી. આ કઢીની રેસીપી માટે હું રાકેશ પ્રજાપતિનો આભાર માનીશ કે એમણે આવી સરસ રેસીપી આપી. તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.